નમસ્કાર મિત્રો, હું રોહિત ઓળકિયા. બાયોલોજીનો આજ નવો એક ટોપિક લઈને આપણે ચર્ચા કરીશું. ગયા વખતે આપણે વસ્તી વધારા વિશે ચર્ચા કરી હતી, તો આજના દિવસેની જે આપણી ચર્ચા હશે એ વસ્તી વધારો છે એ ફાયદાકારક છે કે નુકસાનકારક, અને જો વસ્તી વધારો નુકસાનકારક હોય તો એ વસ્તી વધારાને કઈ રીતે અટકાવી શકાય તેના વિશેની ચર્ચા આજના ટોપિકમાં આપણે કરીશું. તો આજના દિવસે જોઈએ આપણે વસ્તી વધારો ફાયદાકારક છે કે નુકસાનકારક. તો મિત્રો, કે બે પ્રકારના દેશ હોઈ શકે, એક છે વિકસિત દેશ અને બીજા છે વિકાસશીલ દેશ. બે પ્રકારના દેશ હોઈ શકે, એક છે વિકસિત દેશ અને બીજા દેશને આપણે કહીશું વિકાસશીલ દેશ. મતલબ કે વિકસિત દેશ જે છે એ આમ પણ મર્યાદિત વસ્તુઓનો છે સામનો કરી શકતા હોય છે, અને વિકાસશીલ દેશ છે એની પાસે પૂરેપૂરી સગવડતાઓ હોય છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે એવા દેશો કે જે વિકસિત દેશો છે કે જે જગ્યાએ વસ્તીનું પ્રમાણ છે એ ઘટ્યું છે. મતલબ કે અત્યારે આપણી પાસે 2 કરોડ વસ્તી હોય તો આ ઘટીને લગભગ 1.5 કરોડ થઈ હોય, તો આવી જગ્યાઓ કે જે જગ્યાએ વસ્તી ઘટે છે તેવી જગ્યાએ વસ્તી વધારો ફાયદાકારક છે. યાદ રાખજો, વસ્તી વધારો દરેક જગ્યાએ નુકસાનકારક નથી. જે જગ્યાએ વસ્તી ઘટે છે તે જગ્યાએ વસ્તી વધારો ફાયદાકારક છે. પણ એવા દેશો કે જે છે વિકાસશીલ દેશો છે, હજુ વિકાસ કરવાનો બાકી છે, એક તો આમ પણ તે મર્યાદિત સ્ત્રોતનો સામનો કરતા હોય છે, એની પાસે પૂરેપૂરી સગવડતાઓ હોતી નથી, અને ઉપરથી પાછી પોપ્યુલેશન એડ થતી જાય છે. હવે નોર્મલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે વસ્તી વધારો આપણને છે કેટલું નુકસાન કરી શકે. માનો કે એક સામાન્ય પરિવાર છે, આ સામાન્ય પરિવારની આવક 10,000 રૂપિયા પર મંથ છે. 10,000 રૂપિયા આ વ્યક્તિ કમાય છે. હવે એક વ્યક્તિ છે એ 10,000 કમાય છે, એટલે એક જ વ્યક્તિનું ભરણ પોષણ 10,000માં થાય છે. સમથિંગ આ જ વ્યક્તિ, દાખલા તરીકે એ વ્યક્તિ છે, આ એ વ્યક્તિ છે. હવે આ એ વ્યક્તિ છે એ બીજા બી વ્યક્તિ સાથે મેરેજ કરશે. તો સમજો કે એ જે જગ્યાએ જોબ કરશે, જોબમાં એમ કહેશે કે ભાઈ મારા મેરેજ થઈ ગયા છે, હવે અમે 2 જણા થઈ ગયા છે, તો મારો પગાર 10,000નો 20,000 કરી દો. કરી દેશે તો નહીં કરી દે. એટલે એનો મિનિંગ એવો થયો કે એક વ્યક્તિ જે 10,000 રૂપિયા કમાતો હતો, 10,000માં એક પોતાનું ગુજરાન ચલાવતો હતો, એ બે વ્યક્તિ થયા, એટલે એ બંને વ્યક્તિનું ગુજરાન જેમાં ચાલશે 10,000માં. આગળની તમે પોપ્યુલેશન સમજો, મતલબ કે આગળનું આપણે પ્રક્રિયા સમજીએ કે જો આ બે વ્યક્તિ લગ્ન ગ્રંથિથી જોડાય છે તો આનું બાળક ઉત્પન્ન થશે અને સી બાળક ઉત્પન્ન થશે. એટલે જે એક વ્યક્તિ 10,000માં પૂરું કરતો હતો એ બે વ્યક્તિનું પૂરું થતું હતું 10,000માં, 5-5 ડિવાઇડ થઈ ગયા અને હવે ત્રીજો વ્યક્તિ એડ થયો, એટલે 3 વ્યક્તિ છે એ 10,000માં જ ખસે. એટલે એનો મિનિંગ એવો થયો કે વસ્તી વધારો જે લોકો વિકાસિત દેશની અંદર રહે છે, બરાબર, વિકાસશીલ દેશની અંદર રહે છે, એના માટે ખૂબ જ નુકસાનકારક છે. સામાન્ય આપણે પરિવાર હોય, તમે ભારત સરકાર આના માટે તેને ઘણા બધા કાર્યક્રમો ચલાવે છે જેની અંદર કુટુંબ નિયોજન, બરાબર, RCH રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, આવા પ્રકારની એક સંસ્થા કામ કરે છે જે વસ્તી વધારો કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય તેના માટેના કાર્યક્રમો છે એ યોજે છે. સસ્તું સમજો તમે કે વસ્તી વધારો જે છે મર્યાદિત સ્ત્રોતનો સામનો કરતા હોય તો સ્ત્રોત ઘટશે, અને સામાન્ય જરૂરિયાતો જેમ કે રહેઠાણ એટલે કે ઘર, ત્યાર પછી કપડાં, અને ત્યાર પછી ખોરાક. તો હવે આ ખોરાકની વાત કરવામાં આવે તો તમે આજથી 10 વર્ષ પહેલાંનો જે રેશિયો છે અને અત્યારનો રેશિયો જોઈ લેજો, અથવા તો કપડાંની વાત કરવામાં આવે, ઘરની વાત કરવામાં આવે, 15 કે 20 વર્ષ પહેલાંના મકાનના ભાવ અને અત્યારના ભાવ, અથવા તો કપડાંના ભાવ, તો બધું વધવાનું કારણ શું છે? તો એક જ માત્ર કારણ છે, વસ્તી વધારો. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ આ દરેકની જરૂરિયાતો પણ શું થાય છે, વધતી જાય છે. જેમ જેમ જરૂરિયાત વધશે તેમ તેમ ભાવ શું થતા જશે, તો વધતા જતા જોવા મળશે. એટલે એનો મતલબ એવો થયો કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર વસ્તી વધારો ખૂબ જ નુકસાનકારક છે. તો આ વસ્તી વધારાને ભારત જેવા દેશની અંદરથી અટકાવવો જોઈએ. તો અટકાવવા માટે કયા કયા કાર્યક્રમો છે કરી શકાય, કેવા કેવા આપણે ઉપાયો કરી શકાય તેના વિશેની થોડીક ચર્ચાઓ આપણે કરીએ. તો સામાન્ય જે એક સરકારનું સૂત્ર હતું કે હમ દો હમારે દો, એટલે એનો મતલબ કે અમે 2 છીએ અને અમારે 2 બાળકો હોવા જોઈએ. એટલે બીજું સૂત્ર એવું આપ્યું કે નાનું કુટુંબ સુખી કુટુંબ. હવે તમે સમજો કે ભાઈ 2 વ્યક્તિ છે, એના 2 બાળકો છે, અત્યારે પરિસ્થિતિ બદલાઈ છે. મતલબ કે છેલ્લે આપણે વસ્તીની જે વાત કરી, ઘણી બધી વસ્તી છે, એટલે દરેક લોકો એવું સમજે છે કે સ્ત્રી અને પુરુષ આ બંને શું છે, તો સમાન છે. એટલે કોઈ પણ એક જ બાળક છે રાખવું જોઈએ, કાં સ્ત્રી હોય કે પુરુષ હોય, છોકરો હોય કે છોકરી, કોઈ પણ એક બાળકની મર્યાદા છે ઓળંગવી જોઈએ નહીં. તો સામાન્ય વસ્તી વધારા અટકાવવા માટે થઈને અલગ અલગ પ્રકારના ઉપાયો યોજવામાં આવે છે. વસ્તી વધારો અટકાવવાના ઉપાયો, વસ્તી વધારો અટકાવવાના ઉપાયો, તો ઘણા બધા ઉપાયો છે વસ્તી વધારો અટકાવવાના છે. તો સૌથી પહેલો ઉપાય જોઈએ તો ભૌતિક અવરોધન. તો હવે પહેલાં એ સમજવું પડે, જોકે આપણે જ્યારે પ્રજનન તંત્રવાળા ટોપિક લેશું
ત્યારે તમને સમજાવશું કે ભાઈ બાળકની ઉત્પત્તિ કઈ રીતે થાય છે. તો સામાન્ય બાળકની ઉત્પત્તિ છે એ શુક્રકોષ અને અંડકોષ આ બંને જે ભેગા થવાથી થતી હોય છે. બાળકની ઉત્પત્તિ છે એ શુક્રકોષ અને અંડકોષ આ બંને વસ્તુ છે એ ભેગી થતી હોય ત્યારે બાળકની ઉત્પત્તિ થશે. કે બંને છે એ શું થશે, તો કમ્બાઈન્ડ થશે, પછી એમાંથી છે નવો સજીવ બનશે. એટલે એનો મતલબ એવો થયો કે જો આપણે વસ્તી વધારો અટકાવવો હોય તો શુક્રકોષ અને અંડકોષને ભેગા થતાં અટકાવવાના છે. અને શુક્રકોષ અને અંડકોષને ભેગા થતાં અટકાવશો તો બાળકો છે એ ઉત્પન્ન થશે નહીં, એટલે વસ્તી છે નિયંત્રણમાં આવશે. તો સામાન્ય ભાષામાં આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે પહેલી પદ્ધતિ ભૌતિક અવરોધન પદ્ધતિ. અને ભૌતિક અવરોધન પદ્ધતિની વાત કરવામાં આવે તો ભૌતિક અવરોધન પદ્ધતિમાં છે એ પુરુષો માટે છે એ નિરોધ અથવા તો જેને આપણે કોન્ડમ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને પુરુષ છે એના શુક્રકોષો છે એ અંડકોષ સુધી પહોંચી શકે નહીં. બીજું છે કે સ્ત્રીઓની અંદર છે એ આંતરપટલ આવેલા હોય છે, જે ઘુમ્મટ આકાર કે ટોપી આકાર આવે છે, અથવા તો સ્ત્રી નિરોધનો પણ ઉપયોગ છે એ કરી શકાય છે. ત્યાર પછી એક છે IUDS ઇન્ટ્રા યુરિનરી ડિવાઇસીસ, સામાન્ય ભાષામાં જેને આપણે કોપર ટી કહીએ છીએ, કોપર ટી બરાબર. તો આ IUDSના અલગ અલગ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય સ્ત્રીઓ માટે પિલ્સ જેને ગર્ભનિરોધક ગોળીઓ તરીકે ઓળખવામાં આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે. અને બીજું છે એ નસબંધી, નસબંધી બરાબર. અને પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી બંને પ્રકારની નસબંધી થઈ શકે છે. મતલબ કે આટલા પ્રકારના જો આપણે ઉપાયો કરશું તો આપણે છે એ પ્રેગ્નન્સીથી બચી શકાશે. પ્રેગ્નન્સીથી બચવા માટેના આ બધા સામાન્ય ઉપાયો, તમે જો પ્રેગ્નન્સીથી બચી શકાશે તો વસ્તી છે એ નિયંત્રણમાં રહી શકશે. કહેવાનો મતલબ કે વસ્તી વધારો છે એ આપણા અને આપણા દેશ માટે ખૂબ જ ભયાનક છે. જેમ વસ્તી વધશે તેમ દેશનું કદ છે એ નીચું આવતું જોવા મળશે. મિત્રો, વસ્તી વધારાના આ ટોપિકની સાથે આપણે બીજો એક ટોપિક સંલગ્ન કરી નાખીએ જેને આપણે કહીશું MTP. જો કે નેક્સ્ટ વિડીયો છે આપણે MTPની બાબતે બનાવશું, MTP મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બરાબર. આ વિડીયો છે એ નેક્સ્ટ આવશે આપણો, ત્યારે તમને છે એ સમજાવવામાં આવશે કે ભાઈ MTP શું છે, જેને આપણે ગર્ભપાત તરીકે ઓળખીએ છીએ. સારું છે, ખરાબ છે, આ તે બધી વસ્તુ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. તો MTP સમજવા માટે થઈ તમે મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું છે એ ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો, મતલબ કે કયા ટોપિક વિશે તમારે બાયોલોજીના સમજવું છે, આ પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો. કે કોઈ પણ સ્પેસિફિક ટોપિક હોય કે માનો કે આ ટોપિક પર સર વિડીયો બનાવો, તો હું પ્રયત્ન કરીશ કે એ ટોપિક ઉપર બેસ્ટ અને સારામાં સારો શોર્ટકટ રીતે તમને વિડીયો બનાવી આપું. ધન્યવાદ. અસ્તુ.